નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? ધોરણ 4 ગુજરાતી વિષયમાં આજે આપણે એક નવા પાઠનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. તો બિન સાંપ્રદાયિકતા એટલે શું? કે જુદા જુદા ધર્મો પાળવાવાળો દેશ. તો આપણે જાણીએ છીએ કે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મ આપણે જાણીએ છીએ. આપણે પૂજા કરવા માટે મંદિરમાં જઈએ છીએ. મુસ્લિમો એમનો પૂજા કરવા માટે ક્યાં જાય છે? મસ્જિદમાં જાય છે, એટલે કે નમાજ પઢે છે. જૈન ક્યાં જાય છે? દેરાસરમાં જાય છે. તો આવી જ રીતે મુસ્લિમો જે હોય છે એ પોતાની સાચી હજ કરવા માટે એ જતા હોય છે. હજ એટલે કે મુસલમાનો દ્વારા થતી મક્કાની શું છે? પવિત્ર યાત્રા છે. જેમ આપણે કહીએ છીએ કે આપણે હિન્દુઓ યાત્રા કરવા જવી હોય તો હરદ્વાર છે, ઋષિકેશ છે, પછી બદ્રી કેદારનાથ છે, આ બધે આપણે યાત્રા કરવા માટે જતા હોઈએ છીએ. તો મુસલમાનો એ પોતાનો મહેનતનો પૈસો વાપરવા માટે એટલે કે ભગવાનને દર્શન માટે ક્યાં જાય છે? મક્કા જતા હોય છે, એને હજ કહીએ છીએ. તો આવો જ એક પાઠ આપણે ભણવાનો છે. તો આવો આપણે એ પાઠમાં શું જાણવા મળશે એની વિશેની સમજૂતી મેળવીએ. જુઓ, પાન નંબર 9 ઉપર આપેલો છે ત્રીજો પાઠ, સાચી હજ. અહીંયા એક ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં મોચી છે અને મોચીની પાસે એક ભાઈ ઉભેલા છે. તો જુઓ, આપણે જોઈએ કે બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. આ બગદાદ શહેરના એ શેખ અબ્દુલ્લા છે. શેખ અબ્દુલ્લાના ખૂબ જ ધાર્મિક હતા. દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી, પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા. એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું. બરાબર, શેખ અબ્દુલ્લા જે હતા એ ગરીબ હતા. એમને હજ કરવા જવું હતું પરંતુ એમની પાસે પૈસા ન હતા માટે તેઓ જઈ શકતા ન હતા, અને જઈ શકવાને કારણે એમને શું થયું? દુઃખ થયું. તેઓ વિચારવા લાગ્યા, જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત. શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું, પરંતુ તેઓ મન મારીને બેસી જતા. દર વર્ષે એમને થતું કે હું આ વર્ષે જઈશ, હું ગયા વર્ષે આવતા વર્ષે જઈશ. આવી રીતે તેઓ પણ જઈ શકતા ન હતા, અને એમ કરીને કે ચલો પછીના વખતે હું જઈશ એમ કરી મન મારીને બેસી જતા હતા. એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ. તેમને કોઈનો અવાજ સંભળાયો, સપનામાં અવાજ સંભળાયો. તેઓ શાંતિથી સાંભળી રહ્યા. વાત કરવાવાળા બે ફરિશ્તા હતા, એટલે કે દેવદૂત હતા. એટલે આપણે જાણીએ છીએ કે કંઈ આપણે ઊંઘતા હોઈએ ત્યારે આપણને અવાજ સંભળાય ત્યારે કોઈ ફરિશ્તા, એમને એમની ભાષામાં ફરિશ્તા કહીએ છીએ અને આપણે દેવદૂત કહીએ છીએ. એક ફરિશ્તાએ બીજાને પૂછ્યું, હે ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે, મક્કા શહેરની અંદર જે હજ કરવાનું મસ્જિદ છે ત્યાં હજ કરી રહ્યા છે, શું ખુદાએ તે બધાની હજ કબૂલ કરી દીધી છે? એટલે કે જેમણે દર્શન કર્યા બધાના કબૂલ કરી દીધા છે, એટલે કે માની લીધા છે. તો બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો, ના. બીજા ફરિશ્તાએ શું કહ્યું? ના, બધા તો સ્વીકાર નથી કર્યો. પહેલા ફરિશ્તાએ પૂછ્યું, તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે? તો બીજાએ કહ્યું, બીજા ફરિશ્તાએ શું કહ્યું? એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી. એવું શું કહ્યું? કે કોઈની પણ હજ નથી સ્વીકારી. તો પહેલાંએ પ્રશ્ન કર્યો કે તો પછી આ વર્ષે હજનું પુણ્ય કોઈને નહીં મળે? બીજાએ જવાબ આપ્યો, કેમ નહીં મળે, પુણ્ય તો મળી ગયું છે. પહેલાંએ આશ્ચર્ય સાથે પૂછ્યું, જો હજ કરવા ગયેલા લોકોમાંથી કોઈને નથી મળ્યું તો પછી કોને મળ્યું હશે? એને આશ્ચર્ય થયું, પણ કોને? એને પ્રશ્ન પૂછ્યો, પણ કોને મળ્યું? તો બીજાએ હસતા હસતા જવાબ આપ્યો, દમાસ્કના અલી હુસેન મોચીને. કોને મળ્યું છે પુણ્ય? દમાસ્કના અલી હુસેન મોચીને. શેખ અબ્દુલ્લા બે ફરિશ્તા વચ્ચેની વાત સાંભળી રહ્યા હતા. વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદૃશ્ય થઈ ગયા, એટલે કે દેખાવાના બંધ થઈ ગયા. શેખ અબ્દુલ્લા મૂંઝવણમાં પડી ગયા. તેમને એ સમજાયું ન હતું કે હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે. બીજા દિવસે તેઓ દમાસ્ક જવા રવાના થયા. જે અબ્દુલ્લા હતા, શેખ અબ્દુલ્લા ગરીબ હતા, એવો બીજા દિવસે ક્યાં જવા રવાના થયા? દમાસ્ક. અહીંયા સાંભળ્યું હતું ને કે દમાસ્કના અલી હુસેન મોચીને મળ્યું પુણ્ય, તેને મળવા માટે ગયા. પૂછતા પૂછતા તેઓ અલી હુસેનના ઘરે આવ્યા.
અલી હુસેને તેમને આવવાનું કારણ પૂછ્યું. શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સઘળી વાત તેમને કહી સંભળાવી. અબ્દુલ્લાએ હુસેનને મળ્યા એટલે હુસેનને બધી વાત કીધી. એમને વાત સાંભળીને અલી તો બેફાન જેવા થઈ ગયા. એટલે કે આવું તમને સપનામાં આવ્યું અને એ પણ મને હજ કર્યા વિના પુણ્ય મળી ગયું? અલી તો બેભાન જેવા થઈ ગયા. ભાનમાં આવતા તેમણે પોતાની વાત આ રીતે કહી કે ભાઈ, હું એક ગરીબ માણસ છું. કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવું. થોડું થોડું કરીને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા. ગરીબ હોવા છતાં રૂપિયા તો ભેગા કરતો હતો, પરંતુ શું થયું જુઓ, આ વર્ષે હું હજ કરવા જતા જ પણ હજ જવાનું નક્કી કર્યું એના બે દિવસ પહેલાં. કેટલા દિવસ પહેલાં? બે દિવસ પહેલાં જ મેં મારા પાડોશીના બે બાળકોને રોકકળ કરતા જોયા, એટલે કે રડતા જોયા. રોકકળ એટલે રડતા જોયા. કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારા બાળકોને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું. ખાવાનું મેળવવાનો કોઈ જ રસ્તો દેખાતો ન હતો. તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને માં ખૂબ જ બીમાર હતી. હવે આવી પરિસ્થિતિ જોવા મળે તો તમે શું વિચારો છો? તમે એમની મદદ કરશો કે નહીં કરો? હા, આપણે જરૂરથી એમની મદદ કરીશું. તો કે આમને શું કહ્યું હુસેને? મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે જઈ શકાશે, પરંતુ આ બાળકોની તકલીફ તો મારે આજે દૂર કરવી જ જોઈએ. જો એમને પૈસા એમને ન આપ્યા હોત તો એ બાળકો પોતે જમી પણ ન શકત અને ખુશ પણ ન થઈ શકત. તો હવે આપ કહો, અલી હુસેન શું કહે છે? અલી હુસેન શું કહે છે કે આપ કહો, તેઓની આ હાલત જોઈ હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? તો એમ કહે છે શેખ અબ્દુલ્લા એ ઊંડો શ્વાસ લીધો, ખુદાનો આભાર માન્યો અને મોચીને કહેવા લાગ્યા, ભાઈ હુસેન, તમારી વાત સાચી છે. ખુદાને ખુદાઈ પ્યારી છે, એટલે કે જે ઈમાનદારી આપણે કરીએ છીએ એ આપણા ભગવાનને ખૂબ જ ગમે છે. તમે ગરીબ હોવા છતાં પેલા દુઃખી બાળકોની મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, એ જ આ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. એમણે શું કર્યું? હજ ન કરવા જવાના બધા જ પૈસા એ બાળકોને આપી દીધા અને એ બાળકોને ખુશ કર્યા. તો આપણે કહીએ છીએ ભગવાને શું છે, બાળકે શું છે, ભગવાનનું રૂપ છે. તો ભગવાનનું આપણે મનાવવા હોય તો બાળકને આપણે મનાવવું પડે છે. અલી હુસેન આંખોમાં જળજળિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા અને મનોમનમાં ખુદાનો આભાર માનતા રહ્યા, એટલે કે ભગવાનનો આભાર માન્યો. શેખ અબ્દુલ્લા ઉઠ્યા, તેમણે અલી હુસેનનો હાથ પકડી ચૂમ્યો અને ત્યારે એમને પણ એવો અનુભવ થયો કે જાણે અમને પણ હજનું પુણ્ય મળી ગયું હોય. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જરૂરી નથી હોતું કે આપણે ભગવાનના મંદિરમાં જઈને જ જો માથું ટેકીએ છીએ, આપણું મન સાફ હોય, આપણે કોઈની મદદ કરતા હોઈએ તો પણ આપણે ભગવાન આપણા ઉપરથી ખુશ થઈ જાય છે અને આપણને એનું પરિણામ પણ મળે છે. એટલે કે જો આપણે સારી મહેનત કરી અને એનું ફળ મેળવવાની આશા ન હોય તો પણ આપણને ફળ જરૂરથી મળે છે.